પહેલા બનેલી આ તાજી ઘટના. સંઘ પાલીતાણા જઈ રહ્યો, આચાર્ય ભગવાન ની નિષ્ઠામાં નીકળેલા સંઘ ની અંદર નાના બચ્ચા થી લઈને મોટા વડીલો જોડાયા. આનંદ ની વાત છે કે આપણા સંઘમાં પણ નાના બાળક થી લઈ વડીલો જોડાયા. પેદલ એક બચ્ચે કો મેં ખડા કરુંગા, બમ્બઈ સે આયા હૈ, એક દિન કે લીએ વો ગાડી મેં નહીં બેઠા, નિર ખડા હો જા. કિતની ઉમર હૈ? 10 સાલ કી ઉમર. પહેલે દિન 15 કિલોમીટર, દૂસરે દિન 14 કિલોમીટર, જીતના ભી હો બેઠના નહીં. અબ તો બેઠો. સંઘ આગે ચલ રહા હૈ. એક દિન કી બાત હૈ, કાર્યકર્તા ને દેખા કે એક માજિયા રોડ કી સાઈડ મે ચલને કી જગહ રોડ કે બીચ મે આ હાથ જોડ કે વિનંતી કી, માજી બીચ મે મત ચલીએ, સાઈડ મે ચલ, હાઈવે રોડ. માજી અંદર ગયે, થોડી બાદ થોડી દેર કે બાદ વાપસ માજી બીચ. દો બાર, તીન બાર, ચાર ચાર બાર જબ એસા હુઆ તબ યુવક મંડળ કે યુવક સે રહા નહીં ગયા. માજી કિતની બાર બોલને કા આપકો સમજ મે નહીં આતા હૈ? રોડ કે બીચ મે આપ વાપસ આ જાતે હો, પીછે સે કોઈ ગાડી આ જાયેગી, ટક્કર લગેગી, એક્સિડન્ટ હો જાયેગા, કુછ ભી હો સકતા હૈ. માજી ને કા મિચ્છા મે દુકા, આપકી બાત સહી હૈ, લેકિન મેં બાર બાર બીચ મે આતી હું ઓર આતી હી રહુંગી. માજી હૈ બત્રી કો હું હબડે નહીં. યુવક સે રહા નહીં ગયા. માજી એસા ક્યું બોલ રહે હો? હમ વ્યવસ્થાપક હૈ, હમારે લીએ તો કુછ કરો. ઓર ઉસ સમય માજી ને કહા, ક્યા કરો, પિછલે 5 સાલ સે દ્રષ્ટિ ચલી ગઈ, મુજે દિખાઈ નહીં દે રહા હૈ, ઇસલિયે મેં બાર બાર આપકે કહેને કે બાવજૂદ રોડ કે ઉપર આ ગયા. અબ યુવક સે રહા નહીં ગયા. માજી એક વાત પૂછો, બોલને બેટા, ખોટું નહીં લગાડતા, તમને આંખ નથી અને તમે છરી પાડતા સંઘમાં આવ્યા છો. જે દિવસે સંઘ ગિરિરાજ પહોંચશે, અમે તો દાદાના દરબારમાં જશું, પણ માજી અમારી સાથે તમે દરબારમાં આવશો તો ખરા, પણ તમને ભગવાનના દર્શન તો થવાના જ નથી. વાત સહી ને? જલ્દી બોલીએ, વાત સહી હૈ? ભગવાન દેખાવાના નથી તો ભગવાનના મંદિરમાં જઈને કરવાનું શું? હું તમને ફરીથી કહું છું, શક્તિ જ્યાં સુધી મળી છે ને ત્યાં સુધી શક્તિનો સદુપયોગ કરી લો. આવતીકાલે કદાચ આ શક્તિ ચાલી જશે ને ત્યારે તમારી દ્રષ્ટિનો તમે સદુપયોગ નહીં કરી શકો. આંખ છે, દર્શન કરી લો. હાથ છે, પૂજા કરી લો. પગ છે, પ્રભુની સામે ચામર લઈને મન મૂકી લેવા છે. યાદ રખના, અનુકૂળતામાં જે લોકોને ધર્મ કરવો ગમતો નથી, બધી જ અનુકૂળતા હોવા છતાં પણ જેને ધર્મ કરવો નથી એને ભવાંતરમાં કે ભવિષ્યમાં ધર્મ કરવાની અનુકૂળતા મળતી નથી. હૃદયમાં બરાબર કોતરી ના, જ્યારે જે ધર્મ કરવાની અનુકૂળતા મળી હોય ત્યારે તે ધર્મ કરી લો. સાવ બાજુમાં દેરાસર, છતાંય તેને ભગવાનના દેરાસરના દર્શન સુદ્ધા નથી કરવા, આવતીકાલે કર્મ એવું ઉદયમાં આવશે, તમે ત્યાંથી 500 કિલોમીટર દૂર હશો, વચ્ચે ક્યાંય ભગવાનની હોય, દેટ મીન્સ આઉટ ઓફ ઇન્ડિયા તમે જતા રહેશો, અને ત્યાં ગયા પછી તમને રોજ ભગવાનની યાદ આવશે ખરી, પણ તમે ભગવાનના દર્શન નહીં કરી શકો.
અને કદાચ આઉટ ઓફ નહીં જાઓ, ઇન્ડિયામાં જશો આપણી આંખ ચાલી જશે, હવે ભગવાનના દર્શન કરવાની તીવ્ર તમન્ના હશે, દર્શન નહીં કરશો. હાથ સાજા છે, પૂજા કરી, જીભ સાજી છે, ભગવાનની સ્તુતિ કરી. શું બોલો? જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ